પ્રાથમિક શિક્ષકોના આવતીકાલથી બદલીના વધઘટના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. ખરેખર તો અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે આવા કેમ્પ યોજવા એ યોગ્ય નથી, અને કેમ્પ યોજ્યા એ પણ ગેરકાયદેસર રીતે. જે શિક્ષકો ખરેખર સિનિયર છે, વર્ષોથી નોકરી કરે છે, એવા શિક્ષકોને અન્યાય થાય એ રીતે મૌખિક સૂચનાથી આ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. પરિપત્ર, જે બંને પરિપત્રો હોય 2012ના અને 2014ના પરિપત્ર, એ પરિપત્રનું ઉલ્લંઘન કરી અને અગાઉ પાટણ ડીપીઓ દ્વારા જે લેખિત પરિપત્ર 2 દિવસ પહેલાં કરવામાં આવ્યો એમાં પેરા 2ની અંદર જે શિક્ષકો મૂળ જગ્યાએ નોકરી કરતા હોય એમની દાખલ તારીખથી એમની સિનિયોરિટી ગણવાની વાત હતી, અને બીજા દિવસે કેમ્પના આગલા દિવસે મૌખિક સૂચનાથી આવા કેમ્પ યોજવા અને એમાં સરંગ સિનિયોરિટી નહીં ગણવી એવી સૂચના આપવામાં આવી છે. ખરેખર આ બાબત ગેરકાયદેસર છે અને રાજ્ય સરકારના પરિપત્રોનું ખોટું ઉલ્લંઘન, એના ખોટું અર્થઘટન કરી અને અધિકારીઓ મનફાવે એ રીતે સરકારને ગેરમાર્ગે દોરી અને શિક્ષકોને હરહત્તો અન્યાય કરી રહ્યા છે. અને આ બાબતે મેં શિક્ષણમંત્રી સાથે પણ વાત કરી છે, શિક્ષણ સચિવ શ્રી રાવ સાહેબ જોડે પણ વાત કરી, અને તમામે મને લેખિત આપવાનું કહેતો મેં આ બાબતે લેખિત રજૂઆત કરી છે. અને પરિપત્રો સાથે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિનોદ રાવ સાહેબને મેં માહિતી પૂરી પાડી છે.